કર્મચારીઓની સંખ્યા વધારવા માટે, તેના એમ્પ્લોયમેન્ટને પ્રોત્સાહન આપવા માટે, ત્યારે પારદર્શક મૂલ્યાંકન નીતિ અને તેમને જે શેડ્યુલ અનુકૂળ હોય તે આપવું જરૂરી, કેટલું જરૂરી બની રહે છે? બહુ સરસ પોઈન્ટ છે. સી, ઘણી કંપની, થેન્ક્સ, તમે આ યાદ અપાયું. ઘણી કંપનીઓ શું કરે છે કે એ લોકોને વર્ક ફ્રોમ હોમ બી કરવાનું છે થોડી વાર, બરોબર છે કે ભાઈ ચલો થોડા દિવસ આમ તમે વર્ક ફ્રોમ હોમ કરો, થોડું કામ, કારણ કે આજકાલ તો કમ્પ્યુટરનો જમાનો છે, જે હવે તો તમારું સેલ્સ બી ઘણી વાર બધું ટેલિમાર્કેટિંગ, કોલિંગ એ બધું ફોન પર ને કમ્પ્યુટર પર ને ચેટ પર થઈ શકે છે. ખાલી ફિલ્ડ વિઝિટ હોય ત્યાં જ તમારે પરસે જવું પડે, અને બહેનો એટલા ફિલ્ડ વિઝિટના ફિલ્ડ એરિયામાં નથી રહેતી, એટલે તમે જોશો તો ઘણી વાર બહેનોને ઘરથી બી કામ કરવા દે છે, એ લોકોના ફ્લેક્સી વર્કિંગ અવર્સ કહેવાય. એટલે ભાઈ ચલો તમે સવારે 4 કલાક, પછી છોકરાને છોડી આવો, કારણ કે બાળક એક નાનું મોટું જે બી હોય, પછી ફરી આવો, એટલા ફ્લેક્સી વર્કિંગ અવર્સ બી આપે છે. એટલે આ રીતે એક તો એ રીતે થોડું ફ્રીડમ અપાઈ જાય છે, પહેલો પોઈન્ટ. બીજો પોઈન્ટ, ને ફોરેનમાં તો એવું ઘણું છે, અહીંયા તો ઇન્ડિયામાં, અહીંયા તો ઓછું છે પણ ફોરેનમાં એવું ઢગલા ઢગલા છે કે ભાઈ તમારે એક્ઝામ્પલ કે 1 કલાક 1 વીકમાં 50 કે 60 કલાક કામ કરવાનું, હવે તમે આમ બી કરો આમ બી કરો આમ બી કરો એ તમારા પર છે. ને એ બધું એકચ્યુઅલી છે ને એ લોકોના ઘણા કામો કમ્પ્યુટરાઇઝ, કમ્પ્યુટર પર કરો એટલે તરત જેવા તમે લોગિન કરો, તમારે કામ કરો એટલે લોગિન તો કરવું જ પડે, લોગિન કરો એટલે તમારે ફટાફટ ડેટા નીકળી જાય કે તમે આટલા કલાક કામ કર્યું છે. એવા ઘણા સોફ્ટવેર ઓનલાઈન મળે છે, તમારે કોઈ ટ્રાય કરો તો મળી શકે છે. સો યુ નો કે તમે કેટલું કામ કર્યું છે ને, તમારા એફિશિયન્સી, પ્રોડક્ટિવિટી અને આઉટપુટ કેટલો છે, એ લોકોના બહુ જ ક્લિયર માર્કિંગ હોય છે કે કી કી રિઝલ્ટ એરિયાઝ, કે આરએ કહેવાય કે કી રિઝલ્ટ એરિયાઝ, કે ભાઈ તમે આટલું કામ કર્યું આટલું તમારું મને આઉટપુટ મળી ગયું, દેટ ઇઝ ધેર ફિલ્ડ પ્રોફાઇલ. બીજું ઇમ્પોર્ટન્ટ છે કે જ્યારે આ લોકો આ બધું જે રીતે સિસ્ટમેટિક કામ થાય છે એટલે બહેનોને એમાં બહુ ફાયદો થાય છે કે ભાઈ ફ્લેક્સી આવર્સ છે, એટલે ઘણી કંપનીઝ આવું આપે છે બહેનોને, તાકી બહેનોને એમાં ઇઝી થાય કામ કરવાનું. એ રીતના જોબ હોય છે ને, એવા ઘણા જોબ છે આ રીતે મળે છે. કારણ કે તમે જો આજની તારીખમાં જ્યારે આપણે આઉટસોર્સિંગની વાત કરીએ છીએ, આપણા ફોરેનના કામ ઇન્ડિયા આવ્યા છે તો બધા આઉટ આઉટ એમાં જ આવી રહ્યા છે ને, એટલે ઇટ ઇઝ એવું કોઈ જરૂર નથી કે તમારે ફિઝિકલી ઓફિસમાં જ બેસીને કામ કરવાનું, નોટ નેસેસરી. જી ચોક્કસ. સૃજનજી, આજે આપ અહીં ઉપસ્થિત રહ્યા અને મહિલા કર્મચારીઓની સંખ્યા વધારવા માટે જે સરસ ઉપાય જણાવ્યા, માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.